અનામતના વિરોધમાં રાહુલ ગાંધી આપેલા નિવેદન અંગે રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા, એમને જે વિદેશમાં અનામત વિશે એસટી એસસી ઓબીસી અને એના વિશે જે એમણે પોતાનું જે મંતવ્ય રજૂ કર્યું છે, મન બનાવ્યું છે, વાત કરી છે, એ સરાસર એ આ સમાજને અન્યાય છે. અને એણે મન બનાવ્યું છે કે અનામતનું ખતમ કરવી એ પ્રકારનું, એના વિરોધમાં આ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં આખા દેશમાં આ પ્રકારે જિલ્લા કેન્દ્રો ઉપર આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે કચ્છમાં પણ સૌ પાર્ટીના આગેવાનો અહીં અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ સમરેશ જનકસિંહજી, અમારા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારે એમનો જે નિવેદન છે એમના વિરોધમાં આ પ્રકારનું ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી શું પોલિસી છે? આ કાર્યક્રમ ધરણાના કાર્યક્રમ દ્વારા આખા દેશમાં જે પ્રકારે કોંગ્રેસે વર્ષોથી આ સમાજ જે એસસી એસટી ઓબીસી સમાજના એમને ગરીબીમાં જ રાખીને એનો જ લાભ લઈને જે પ્રકારે કોંગ્રેસ સત્તામાં આવી હતી એનો ચહેરો આ ખુલ્લો પડ્યો છે રાહુલ ગાંધીના નિવેદન દ્વારા. અને આખા સમાજને મેસેજ પહોંચે કે કોંગ્રેસ છે એ હંમેશા આ જે કંઈ નાનો વર્ગ છે એને હંમેશા વિરોધી છે. ધરણાના કાર્યક્રમમાં જે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી, ત્રણેય મહામંત્રી શ્રી, બંને ધારાસભ્ય શ્રી, સંગઠનના સૌ આગેવાનો, વડીલો અને બહેનો, કે આજે આખા ગુજરાતમાં જે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે, જે રાહુલ ગાંધી જે અમેરિકાની ધરતી ઉપર જઈ અને જે અનામત વિરોધ કે જે આરક્ષણ મુદ્દો નાબૂદ કરવાની જે વાત કરી હતી એના અનુસંધાને આખા ગુજરાતમાં આજે ધરણા થઈ રહી છે. કે જે રાહુલ ગાંધી એમની જે માનસિકતા જે વર્ષો સુધી નહેરુથી લઈ અને ઇન્દિરા ગાંધી અને ત્યાર પછી રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી સુધીની જે માનસિકતા હતી એ જે સતી થઈ છે. મિત્રો, જે વર્ષો સુધી જે એસસી એસટી ઓબીસીને જે અનામતનો લાભ ન મળે તે માટે નહેરુજી વર્ષોથી જે પ્રથમ જ્યારે વડાપ્રધાન હતા ત્યારથી ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન થયા ત્યારે પણ અનામત નાબૂદ કરવાની વાત થઈ હતી. પણ અને અત્યારે જ્યારે રાહુલ ગાંધીએ જે વિદેશની ધરતી ઉપર જઈ અને જે અનામત નાબૂદ કરવાની વાત કરી હતી, એક ખૂબ જ કૃત્ય કર્યું છે. અને જે એ ન સાંકી લેવા માટે આજે આખા ગુજરાતમાં એના વિરોધમાં આજે ધરણા થઈ રહી છે. અને આજે અમારે કચ્છના કચ્છમાં જિલ્લા ભાજપ દ્વારા જે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને ખાસ કરીને તો જે અનામત કે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે અનામત અને જે બંધારણના ઘડવાયા તરીકે એમને એસસી એસટી ઓબીસીને જે અનામતનો લાભ આપ્યો છે એ લાભ નાબૂદ કરવા માટે આ કોંગ્રેસની માનસિકતા સતી થઈ છે. અને વર્ષો સુધી એ અનામત ન આપવી એનું એક એમનું ઉદાહરણ છે. મિત્રો, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એસસી એસટી ઓબીસીના જ્યારે મતનું રાજકારણ કર્યું હતું અને એને જ્યારે અનામતની વાત હોય ત્યારે તે ન આપવું એવું એ રાહુલ જ્યારે રાહુલ ગાંધી અને રાજીવ ગાંધીએ કહ્યું હતું. પણ અત્યારે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2014થી અત્યારે જે વડાપ્રધાન જે છે તેમને એસસી એસટી ઓબીસીઓને કેમ વધારે ને વધારે લાભ મળે તે માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બંધારણનો જ્યારે સુરેન્દ્રનગરથી જ્યારે ગ્રંથ લઈ અને હાથીને અંબાડી ઉપર આખા સુરેન્દ્રનગરમાં ફેરવી અને જ્યારે બંધારણનું એક સન્માન કર્યું હતું એવા આપણા અમારા તત્કાલીન મુખ્યમંત્રી અને આજે અત્યારે દેશના વડાપ્રધાનશ્રીએ જ્યારે અનામત જ્યારે રાહુલ ગાંધીએ વાત કરી છે ત્યારે આખા દેશમાં એના વિરોધમાં જ્યારે ધરણા થઈ રહી છે અને અમારા જ્યારે વડાપ્રધાન યશસ્વી જ્યારે એસસી એસટી ઓબીસીને વધારે વધારે લાભ મળે એ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. અને આજે અમારા કચ્છ જિલ્લામાં જ્યારે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આખા કચ્છ જિલ્લામાંથી શહેર પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ,
અને સંગઠનના સૌ આગેવાનો વડીલો ઉપસ્થિત રહી અને આ ધરણાનો કાર્યક્રમમાં સૌ સાથે રહ્યા છે. હેલો એવરીવન, તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં, સો લેટ્સ ગો. ગાઈઝ, મને અહીંયાનું ઇન્ટિરિયર બહુ જ સારું લાગ્યું. મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી, જેમ કે પાણીપુરી, સેવ બટાટા પૂરી, પાઉંભાજી, મૈસૂર મસાલા ઢોસા, દહીં બટાટા પૂરી, ચીઝ સેન્ડવિચ. અને હા ગાઈઝ, અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું. આનો એક બેનિફિટ છે, તમે આ રીતે લાઇક કરેલી હોક અને બતાવશો તો તમને 10% નું ડિસ્કાઉન્ટ મળી રહેશે. થેન્ક યુ સો મચ.